क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। નમસ્કાર, તમે જો રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને તેની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ. આ કાર્યક્રમમાં આપણે રાશિફળ જાણીએ છીએ, સાથે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને સાથે જાણીશું રાશિ પ્રમાણેના શુભ રંગ. તો સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે કાર્યક્રમની અંદર અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે અને શું છે આજનો મહામંત્ર. આ તમામ માહિતી આપણે આ કાર્યક્રમમાં આપણે દરરોજ જાણતા હોઈએ છીએ અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી. આચાર્ય આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની, જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 10 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે ગરજ કરણ બન્યું. રાશિ આજની વૃશ્ચિક રાશિ રહેશે. જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષર રહેશે ન ને ય. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસનું પંચાંગ જાણ્યું છે ને હવે વાત આપણે કરવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની. કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળશે અને સાથે આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે જાણીશું આશુતોષજી પાસેથી. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6:25 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:46 રહેશે. આજના શુભ મુહૂર્તોમાં અભિજિત મુહૂર્તનો સમય 12:12 પ્રારંભ કરી 1:01 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય 2:47 પ્રારંભ કરી 3:47 સુધી રહેશે. આજે રાહુકાળનો સમય 3:41 પ્રારંભ કરી 5:14 સુધી રહેશે. તો આજે જ્યેષ્ઠા ગૌરીનું વ્રત પણ રહેલું છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષતા. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તોને દિવસનો વિશેષ મહત્વ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને હવે શરૂઆત કરીએ રાશિફળની. સૌ પ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કેવી રીતે દિવસ પસાર થશે, કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે અને આજના દિવસ માટે કયો ઉત્તમ ઉપાય આપના માટે સાબિત થવાનો છે તે જાણીએ. જી બિલકુલ, મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમને તમારા કાર્યસ્થળમાં પ્રગતિની અનેક તકો મળી શકે એમ છે. તો સાથે તમારા સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ અને સાવધાન રહેવાની આજે આપને જરૂર બની રહેશે. તમે પરિવારના નાના સભ્યો સાથે આજે મનોરંજક પળો વિતાવી શકો એ પ્રકારના પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. માતા પિતાની સેવા કરવાનું સૌભાગ્ય પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહોનું વર્તન જોવા મળી રહ્યું છે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ શુભ રંગની તો તમારા માટે આજે મરૂન રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન ગણેશને તમે લાડુનો ભોગ અર્પણ કરી શકો, એ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું આતું રાશિફળ અને હવે આપણે વાત કરવાના છે વૃષભ રાશિની. આશુતોષજી, વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળ્યા છે, કયા ઉપાય ઉત્તમ છે તે જણાવો. જે વિશે વૃષભ રાશિ, રાશિચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે આપ ખૂબ જ ઉત્સાહિત રહેશો. આજે તમને મેનેજમેન્ટના કામમાં સારી સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારા હાથમાં કેટલાક શુભ કાર્યો પણ આવી શકે, એટલે તમારા હાથે કંઈ સારા કાર્યો આજ સંપન્ન થઈ શકે એમ છે. આજે પ્રેમી સાથે મુલાકાતથી દિવસભર ઉત્સાહનું વાતાવરણ બની રહેશે, આપના માટે લાભકારી દિવસ સાબિત થશે. વૈવાહિક જીવનમાં પણ આજે સુખદ સ્થિતિ જોવા મળી શકે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની,
આજે તમારા માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે. રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે કુળદેવીની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને તેમના માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી. હવે વાત મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની આજે ખૂબ જ જરૂર છે તે વિશે પણ માહિતી મેળવે આશુતોષજી પાસે. જી અવશ્ય. મિથુન રાશિ, રાશિચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમથી આગળ વધવું પડશે. તમારે તમારા વિરોધીઓ આજે તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા, સાવચેત રહેવાની જરૂર છે. આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે, તો વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત આજે કરવી પડશે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. જાણીએ તમારા માટે શુભ રંગ. આજે તમારા માટે પીળો રંગ શુભકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલમય સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે તમારે દુર્ગાની આરાધના એટલે દુર્ગાની પાઠ કરી શકો, દુર્ગા ચાલીસાનો પાઠ કરી શકો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આ તો રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના હતા તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. વાત કર્ક રાશિની કરવાના છે. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ આપના આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીશું. જે અવશ્ય કર્ક રાશિ એ રાશિચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે સમયસર સચોટ નિર્ણય લઈને વ્યાપારમાં નફો પ્રાપ્ત કરી શકાશે. તમારા વ્યવસાયમાં અપેક્ષા કરતાં આજે વધુ સારો નફો પ્રાપ્ત થઈ શકે, સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ભાગ્યના સહયોગથી આજે તમારા અટકેલા કાર્ય પૂરા થાય એ પ્રકારની પણ સ્થિતિ બનશે. તમને સરકારી ક્ષેત્રના કામમાં પણ આજે સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમને તમારા પિતા અને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. તો એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે તમારા માટે શુભ રંગ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન સૂર્યની આરાધના ઉપાસના કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે સિંહ રાશિની અને સિંહ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. જેવો સિંહ રાશિ, રાશિચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે તમારે કાર્યસ્થળમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે એમ છે. આજે અધિકારીઓ સાથે તાલમેલ જાળવવો પડશે તો કાર્યમાં સફળતા મળશે. વ્યાપાર અને વ્યવસાયના સંદર્ભમાં તમારા માટે યાત્રાઓ આજે થઈ શકે અને યાત્રાઓ તમારા માટે ફલીભૂત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે કોઈની સાથે વાદ વિવાદમાં ન પડો, નહીતર નુકસાન થવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓનો સામનો પણ આપે કરવો પડી શકે એમ છે. એકંદર દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની જેને કરવાથી લાભ મળી શકે. કયો શુભ રંગ છે તમારા માટે? તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશના સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે આપણે જાણી લીધું. વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની આપે વધુ જરૂર છે તે જાણીશું. અવશ્ય. કન્યા રાશિ, રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભપ્રદ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સુધરે, અર્થે બીમારી ચાલતી હોય તેમાંથી આજે મુક્તિ મળે એવા યોગો છે. આજે કોઈ પણ પ્રકારનું ઉતાવળનું કામ કરવાથી બચવું જોઈએ. ઉતાવળે લીધેલા કે ઉતાવળે કર કામમાં આજે ભલીવાર નહીં આવે. નાણાકીય બાબતોમાં આજે તમે સફળ થઈ શકો એમ છો. તો સાથે શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભપ્રદ સાબિત થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ તમારા માટે શુભ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દુર્ગા સપ્તસતીનો પાઠ થાય તો તમારા માટે ઉત્તમ રહેશે. જી
બિલકુલ, કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું અને સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણીશું અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ, સાથે અંકશાસ્ત્ર પ્રમાણે કયા ઉપાય આજે, કેવો દિવસ રહેવાનો છે તે અને કયા મહામંત્રનો જાપ આજે વધુ ઉત્તમ ફળ આપનારો સાબિત થશે તે વિશે માહિતી મેળવીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોચ યોર રાશિનો વિશેષ કાર્યક્રમ અને વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે વાત આપણે કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે પણ આપણે જાણવાના છે. આપણી સાથે આશુતોષજી આચાર્ય પણ જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે તેમના માટે કયા ઉપાય આજના દિવસે લાભદાયી રહેશે તે જણાવો. અવશ્ય, તુલા રાશિ એ રાશિચક્રની સાતમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તભર્યો જોવા મળી શકે છે. આજે તમને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે, તો સાથે સરકારી ક્ષેત્રમાં અટવાયેલા કામ માટે ઘણો સંઘર્ષ આજે કરવો પડશે. આજે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તમારું કામ વિફળ થઈ શકે કે અટકી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારા માટે જોખમી ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ટાળવું શુભ સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરી ઉપાયની, જેને કરવાથી લાભની સ્થિતિ બને, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે આપણે હનુમાનજીની આરાધના, સંકટ મોચન, હનુમાન સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું, કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી. વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે અને ખાસ કરીને શું કરવું જોઈએ આજના દિવસે, શું ન કરવું જોઈએ તે જાણીએ. જે અવશ્ય, વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે મંગળવારનો દિવસ તમારા માટે ખૂબ લાભકારક સાબિત થશે. નોકરી બદલવાના તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળવાના યોગો પણ જોવા મળી રહ્યા છે. આજે તમારે કાર્યસ્થળ પર ધૈર્યથી કામ કરવું પડશે. તો સાથે જે લોકોનું કામ વિદેશ સંબંધિત છે તેઓના કામમાં આજે વિશેષ પ્રગતિ થતી જોવા મળી શકે. આજે તમારા માટે એ સલાહ આપવામાં આવે છે કે એક સમયે માત્ર એક જ કાર્ય કરવું, દરેક જગ્યાએ મન ન દોડાવવું જેથી કરીને કામ બગડે નહીં. એક સમય એક કામ કરો, એકાગ્રતાથી કામમાં સફળતા અવશ્ય મળશે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે શક્ય હોય તો રક્તચંદનથી ગણેશજીની પૂજા કરવી મંગળકારી નીવડશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે, આપનો દિવસ આજે કેવો પસાર થવાનો છે તે જાણ્યું. વાત હવે કરવાના છે ધનરાશિની. ધનુરાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયો શુભ રંગ અને કયો ઉપાય આપના માટે આજે લાભદાયી છે તે જાણીએ. જે અવશ્ય, ધનરાશિ એ રાશિચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. સામાજિક ક્ષેત્રમાં પણ આજે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે છે. આજે તમને અનુભવી વ્યક્તિઓથી ફાયદો થઈ શકે, પરંતુ તેની પાછળ ખર્ચ પણ કરવો પડશે. તો સાથે આજે તમને તમારા સ્વાસ્થ્ય લઈને થોડીક ચિંતા સંભવી શકે છે. જો તમારા પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો એમની સારવાર આજે કરાવવાની જરૂર પડી શકે છે. તો એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જે કરવાથી લાભની સ્થિતિ બને. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવતી જ્યેષ્ઠા ગૌરીની આરાધના કરવી, એમના પાઠ કરવા તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, ધનરાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે અને કેવો દિવસ આપનો પસાર થશે તે જાણ્યું. વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કઈ બાબતમાં ધ્યાન રાખવાની આપે જરૂર છે તે જાણીએ. જે અવશ્ય, મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચડાવ ભરેલો જોવા મળી રહ્યો છે.
આજે વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે તમે પરિવારના સભ્યોનું સંપૂર્ણ સહયોગ મેળવી શકો છો. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું પડશે, તો સાથે દિવસ ખર્ચાળ રહી શકે છે. એકંદરે દિવસ તમારા માટે ઉતાર ચડાવવાળો બની રહ્યો છે. વાત કરી ઉપાયોની, જેને કરવાથી લાભની સ્થિતિ થતી જોવા મળે, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીએ? તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિ બાદ હવે આપણે વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લઈએ. અવશ્ય કુંભ રાશિ એ રાશિચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકારક દેખાઈ રહ્યો છે. આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પૂરું ફળ પ્રાપ્ત થાય એ પ્રકારની ગ્રહસ્થિતિ બની રહી છે. આજે તમારા માટે સલાહ છે કે ભાગીદારીના કામમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા તો આજે ન કરતા. આર્થિક બાબતોમાં આજે તમારે ઘરેલું જરૂરિયાતો પર ધન ખર્ચ કરવાની જરૂર પડી શકશે. તો સાથે તમારા જીવનસાથી સાથે આજે તાલમેલ જાળવીને ચાલવું પડશે. એકંદર દિવસ તમારા માટે થોડું મિશ્ર પ્રતિસાદવાળો કે પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, જેને કરવાથી લાભની સ્થિતિ બને. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશજીને દુર્વાંકુર અર્પણ કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે. વાત હવે કરવાના છે મીન રાશિની, અને મીન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે, સાથે કેવા યોગ દિવસ દરમિયાન આપને જોવા મળશે, અને કયો જે ઉપાય છે તે વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય મીન રાશિ રાશિચક્રની આ 12મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, જ અને થ. આવા જાતકો માટે આજનો મંગળવાર આપના માટે આનંદદાયી સાબિત થઈ શકે છે. તો સાથે આજે તમને વિદેશ ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સફળતા મળવાના યોગો છે. આજે તમને તમારા બાળકો તરફથી ખુશીની પ્રાપ્તિ થઈ શકે એમ છે. વ્યાપાર સંબંધિત ચાલી રહેલી કોઈ પણ સમસ્યા હશે જે આજે ઉકેલાઈ જઈ શકે છે. આજે કામ માટે કોઈના ઉપર દબાણ કરવાથી બચવું એ તમારા માટે લાભકારી છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભની સ્થિતિ બનતી જોવા મળી શકે. તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે બજરંગ બાણનો પાઠ કરવો અને સૂર્યનારાયણની પણ આરાધના કરવી તમારા માટે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું, ને સાથે જ બારે બાર રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે, અને રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અને હવે આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જોઈશું, ને સાથે મહામંત્ર પણ જાણવાના છે. મહામંત્ર કે આજના દિવસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે વિશે માહિતી મેળવીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકે એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ વોટ્સ યોર રાશિની અંદર. અને આપણે આ વિરામ પહેલા બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું, અને હવે આપણે જાણવાના હતા અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે. અને મારી સાથે આશુતોષજી ઉપાધ્યાય પણ સાથે આશુતોષજી છે. આશુતોષજી, જણાવશો આજનો દિવસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહી રહ્યો છે? જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજની 10 તારીખ એટલે મૂલાંક 1 થયો, અને ભાગ્યાંક આજની તારીખનો સરવાળો કરતાં 9 થઈ રહ્યો છે. તો મૂલાંક 1 એટલે સૂર્ય અને 9 એટલે મંગળ. સૂર્ય અને મંગળનો આજે જે યોગ બની રહ્યો છે જેના કારણે આજે એજ્યુકેશનમાં શિક્ષણમાં સારી પ્રગતિ થઈ શકે, સરકારી ક્ષેત્રના કાર્યોમાં સફળતા મળવાની સંભાવનાઓ વધારે છે. તો સાથે સાથે આજે આરોગ્ય પ્રત્યે પણ સભાનતા રાખવાની જરૂર રહેશે. ઉતાવળમાં કોઈ પણ કાર્ય ન કરવા આજના દિવસે. આજના દિવસ માટે આ એક સ્થિતિ બની રહી છે આ યોગના કારણે. સૂર્ય મંગળ એક અંગારક પ્રકારનો યોગ છે જે સફળતા
અને આરોગ્ય ઉપર માઠી અસરો બંને પ્રદાન કરે છે. તો આજે ઉતાવળ ન કરવી, સરકારી કાર્યમાં જ લાભ મળવાની સંભાવનાઓ છે, બસ આ રીતનો આજનો યોગ બતાવી રહ્યો છે. બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે પણ જાણી લીધું કે દિવસ કેવો પસાર થવાનો છે, અને હવે આપણે જાણીશું મહામંત્ર. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી, એક આપણે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ વિસર્જન પણ શરૂ થઈ ચૂક્યા છે, અનેક લોકો કરી રહ્યા છે. ગણેશ વિસર્જન જ્યારે કરતા હોય ત્યારે શું વિધિ વિધાન હોય અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની ખાસ જરૂર હોય? જી બિલકુલ, વિસર્જન ગણેશજીનું આપણે નથી કરતા, પહેલાં પેલું ગણેશજીની જે પ્રતિમા છે એનું વિસર્જન કરીએ છીએ. કારણ કે ઈશ્વરનું વિસર્જન ન થઈ શકે. હા, વિગ્રહનું વિસર્જન થઈ શકે કે આપણે ઈશ્વરને પૂજીએ છીએ, તો ઈશ્વરને પૂજવા માટે કોઈ આધારની જરૂર પડે છે. તો અત્યારે પાર્થિવ ગણેશની પૂજા ચાલતી હોય છે. પાર્થિવ ગણેશનું વિસર્જન એટલા માટે કરવું જરૂરી છે કે માટીની પ્રતિમાઓ છે, અને એ વિસર્જન ન કરીએ તો ક્ષરિત એટલે ધીરે ધીરે ખરવાની શરૂઆત થાય, તો માટે કરીને એનું વિસર્જન કરવું આવશ્યક બનતું હોય છે. વિસર્જન કરતી વખતે સંભાળવાની વાતો એ છે, સૌથી પહેલાં તો વિસર્જન કર્યા પહેલાં ભગવાનની ક્ષમાયાચના કરવી જરૂર છે. ક્ષમા પ્રાર્થના કર્યા બાદ ભગવાનની આરતી, નૈવેદ્ય, પ્રસાદ અર્પણ કરવો, ત્યારબાદ વિસર્જન જ્યારે કરીએ ત્યારે એમ કહેવાય છે કે લોક પદ્ધતિ પ્રમાણે ભગવાનની સાથે મોદકનું એક પોટલી જ્યારે ભાથું કહેવાય બાંધવી જોઈએ, અને ત્યારબાદ આખા ઘરમાં ભગવાનને પ્રદક્ષિણા કરાવી અને ઊંધા મોઢે ઘરની બહાર પ્રવેશ નીકળવું, અને પછી ભગવાનને કોઈ જળાશયના ક્ષેત્રમાં લઈ જવું, અથવા તો તમારા ઘરની બાજુમાં જ કરવાના હો તો ત્યાં એમને વિસર્જન કરતી પૂર્વે પણ એક વખત કર્પૂર આરતી કરવી જોઈએ. અને એવી પણ માન્યતા છે કે ભગવાન ગણેશના કર્ણમાં તમારી ભાવનાઓ વ્યક્તિત કરો તો એ ફલીભૂત થતી હોય છે. તો વિસર્જનમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જલમાં પ્રતિમાને સ્થાપિત કર્યા પહેલાં મૂર્તિ ખંડિત ન થાય, આ વસ્તુને સાચવવાનું હોય છે. તો વિસર્જન વખતે એક પ્રાર્થના કરવાની હોય છે પરમાત્માને કે પરમાત્મા યથાશક્તિ સામર્થ્ય પ્રમાણે જે સેવા કરી છે એમાં ઘણી ભૂલો હશે તેને ક્ષમા કરો, અને જ્યારે જ્યારે શુભ કાર્ય કરી ત્યારે તમે વહેલા અવશ્ય પધારજો, અને ત્યારબાદ જલમાં મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે. જી બિલકુલ, ગણેશ વિસર્જન કેવી રીતે કરવું, ગણેશ પ્રતિમાનું વિસર્જન કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવી લીધી છે, અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. આજનો મહામંત્ર કયો છે અને કયો એ મહામંત્રનો કેવી રીતે જાપ આપના માટે દિવસ માટે વધુ ઉત્તમ ફળદાયી સાબિત થશે તે જાણીએ. જી બિલકુલ, આજના દિવસે જ્યેષ્ઠા ગૌરી વ્રત છે. ગણેશ પર્વના આ સાતમા કહેવાય છે દિવસે, ભગવતી ચોથા દિવસે ભગવતી જ્યેષ્ઠા ગૌરીનું વ્રત આવે, અને માની આરાધના કરવાથી વર્ષ પર્યંત કૃપા બની રહેતી હોય છે. તો માતાજીની પ્રસન્નતા માટેનો આ વિશેષ મંત્ર, સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની ગુણાશ્રયે ગુણમયે નારાયણી નમોસ્તુતે, આ મંત્રનો એક માળા કે 11 માળા મંત્ર જાપ કરો, આપની મનોકામના નિશ્ચિત પૂર્ણ થશે. જી બિલકુલ, આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ ભગવદની કૃપા પ્રાપ્ત કરાવનારો રહેશે, અને સાથે આના જાપ અતિ ઉત્તમ ફળ આજના દિવસ માટે આપને આપશે. તો આ તમામ આપણે માહિતી મેળવી લીધી છે, અને માહિતી આપવા બદલ આશુતોષજી આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમ વોટ્સર રાશિની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા છે, સાથે આજના દિવસનું પંચાંગ જાણ્યું છે, દિવસના શુભાશુભ મુહૂર્તો, મહામંત્ર અને અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી, અને આશુતોષજી આ તમામ માહિતી આપી છે. અને આપ પણ જો આશુતોષજી આચાર્યનો સંપર્ક કરવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે, અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કુંડલીમાં લગતા દોષ અને તેના નિવારણ માટેના જે ઉપાયો છે તેમના વિશે પણ આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે, અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે દરરોજ મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળવાના છે. નમસ્કાર.